નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે અભિયાન સુરત શહેરમાં ચાલી રહ્યું છે મહેરબાન સીપી સાહેબની નિગરાની હેઠળ, એ અભિયાનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચને એક અગત્યનો કેસ કરવામાં સફળતા મળી છે, જેમાં અમે ઉજ્જવલ શર્મા નામના એક ઈસમને પકડ્યો છે. આ ઈસમને 487.280 ગ્રામ એમડી સાથે પકડ્યો છે, જેની કિંમત 48,72,800 રૂપિયા થાય છે. આ ઈસમની પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે આ ઈસમ નાલંદામાં સુબોધસિંહ નામનો એક ઈસમ છે, જે ચોરી અને લૂંટ જેવા ગુનામાં પટનાની બેઉર જેલમાં કેદ છે. આ ઈસમ છે જેલમાંથી ગેરકાયદેસર ડ્રગ્સનો ધંધો ચલાવે છે. એની પાસે 200 જેટલા માણસો છે, જે અલગ અલગ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોની અંદર જે ગોલ્ડ ફાઇનાન્સિંગનું કામ કરતી સંસ્થાઓ હોય એ સંસ્થાઓ ઉપર હથિયારો સાથે માણસો મોકલી અને લૂંટ કરવાની ટેવવાળો છે, અને એની વિરુદ્ધમાં ત્યાં ગુનાઓ પણ દાખલ થયેલા છે અને એ ગુનાઓમાં જે ત્યાં જેલમાં છે. અહીંયાથી સુરતમાંથી મનોજ રાય નામના વ્યક્તિને આ ઉજ્જવલ શર્મા છે એ એમડી આપવા માટે આવવાનો હતો. આ મનોજ રાય છે ટેલિગ્રામ એપથી સુબોધની સાથે કોન્ટેક્ટમાં હતો, અને એને ડિલિવરી આપવા માટે ઉજ્જવલ શર્મા જ્યારે અહીંયા આવ્યો ત્યારે એને અમે ઉધના રેલવે સ્ટેશન નજીકથી પકડી પાડ્યો છે. મેં આગળ કીધું એમ કે જે એ ત્યાં પટનામાં બેઉર જેલમાં કેદ છે, એની ઉપર ચોરી અને લૂંટના અસંખ્ય ગુના દાખલ થયેલા છે અને ગેંગ ચલાવે છે ત્યાંથી. 200 જેટલા માણસો છે એની ગેંગમાં.